पापा। तो तमें बन्ने जो हमारा आशीर्वाद लेवाना इरादे आव्या हो तो कोई गैर समझण न करता सर, कारण के गैर समझण ने लीधे संबंधों में अंतर वधी जतु होय छे, लागणी में ओट आवती होय छे। जेम के अत्यार सुधी प्रोफेशन बदल्यू तमे डॉक्टर, डॉक्टर नी जग्याए कथा प्रवचन आख्यान व्याख्यान आपवानु शुरू कर्यु छे। गुड, सरस, गम्यु अमने। एनीवेज तमारा बन्ने नु साथे आवानु प्रयोजन साथे जाव्या छीए, सचोड़े नहीं। अने पण एज केवा सर के तमारु सपनू हतु ने क्याशका डॉक्टर बनी गाम मां रही निस्वार्थ भावे लोकोनी सेवा करे एटले ए एज करशे, कारण के तमारी पुत्री तरीके अने तमारा पर अतिशय प्रेम होवाथी ए तमारु सपनू जरूर पूरू करशे। तमारू सपनू पूरू करवू ए दीकरी तरीके एनी फरज छे, अने एक प्रेमी तरीके एनो साथ आपवो ए मारी फरज छे। अने आपीश, अमे एक बीजाने खूब चाहिए छे, पर तमे नथी इच्छता के अमे एक बीजाने परणीए। ठीक छे, तो अमे एक बीजानी साथे रहीशु हमेशा, मित्र बनीने। ये वात जेटली पाकी छे के तमारी इच्छा विरुद्ध अमे एक बीजा साथे नहीं परणी शकीए, तो आ वात पण एटली ज पाकी छे के अमे कोई बीजाने तो नहीं ज परणीए। तमे कोई ने परणता तो रोकी शको छो, पण न परणता तो क्यारे ही नहीं। अने आ अमारो अंतिम निर्णय छे, साथ मालिक। भाईलाल तू अजे अहीं छे, बेन भाई तारो हिसाब नथी बतावियो। देवी ना ना मालिक, बेन माने काई न कहशो, आ प्रसाद तमारा माटे, माताजी नी मानता लेवा गयो तो तमारा लंबा आयुष्य माटे मालिक। लो आ राखो मालिक। માટલું બધું અંધારું કેમ છે? ગમત તમને પરણી ત્યારે મારી માએ મને એક સલાહ આપી હતી, બેટા પતિ એ જ પરમેશ્વર, તું બધું જ ભૂલીને એનું ધ્યાન રાખજે, એના સુખમાં સુખ, એના દુઃખમાં દુઃખ, એ જે કહે તે સાચું। અને એમની વાત તમે શબ્દે શબ્દ પાડી, એટલે જ આટલા મલકાવ છો નાથ। શું બોલી તું નાથ? કેટલા વર્ષે તે મને નાથ કહ્યો છે મધુ। સરસ, ગમ્યું અમને। કેટલા વર્ષો પછી નાથ તમે મને આજે મધુ કહીને બોલાવ્યો। સરસ, ગમ્યું મને, પણ હા તમારી ભાષામાં અમને ગામથી આપણે શહેર આવ્યા, શહેરમાં પગ શું મૂક્યો તમે, અમે અમે કરતા થઈ ગયા।
અને અમે માં તમે ખોવાઈ ગયા, આપણે ખોવાઈ ગયા, આપણો પ્રેમ, આપણા સંતાનો, મારા નાથ ખોવાઈ ગયા, મારા નાથ માંથી તમે વિશ્વનાથ થઈ ગયા. નથી લાગતું તમને? મારો પતિ કોઈ દિવસ ખોટું કામ કરી જ ન શકે, કારણ એ તો પરમેશ્વર છે ને. તો પછી આમ કેમ થયું? પરમેશ્વર ખોટો, મારો પતિ ખોટો, કે મારી માની વાત ખોટી, કે આખી વાતમાં હું ખોટી? જવાબ આપો. હું જાણું છું કાલિંદી, હું તારી લાગણીઓને સમજી શકું છું, પણ અત્યારે હું એ જ કરીશ જે પપ્પા ઈચ્છે છે. અત્યાર સુધી મેં પપ્પાને બહુ દુઃખ પહોંચાડ્યું છે, અને હવે નથી ઈચ્છતો કે એમને વધારે દુઃખ પહોંચે. જો બની શકે તો મને માફ કરી દેજે, અને મારા માટે એક જીવન સાથી. તમારી ઈચ્છા વિરુદ્ધ અમે એક વિચાર સાથે નહીં પડી શકીએ. તો આ વાત પણ એટલી જ પાકી છે કે અમે કોઈ બીજાને તો નહીં જ પરણી. આ પ્રસાદ તમારા માટે, માતાજીની માનતા લેવા ગયો હતો તમારા લાંબા આયુષ્ય માટે. મારી અત્યાર સુધી મેં પપ્પાને બહુ દુઃખ પહોંચાડ્યું છે, અને હવે નથી ઈચ્છતો કે એમને વધારે દુઃખ પહોંચે. ગામથી આપણે શહેર આવ્યા, શહેરમાં પક્ષ મૂક્યો, તમે અમે અમે કરતા થઈ ગયા, અને અમે માં તમે ખોવાઈ ગયા. એ તને સમજાય છે આંસુ ની કિંમત? તારી લાકડીથી આમથી તેમ દોડાવ, બધાને તારી મરજી મુજબ, બધાને આમ તેમ દોડાવ ને, રમને. આજ તો તારી જિંદગીની બેલેન્સ શીટ છે ને, તારી જિંદગીનું સરવૈયું. આજ સુધી આજ તો કરતો આવ્યો છે ને તું. કોઈ દિવસ હાર નથી ખાધી તે, કે કોઈને તારાથી ઉપરવટ નથી જવા દીધા. બસ બહુ થયું હવે, થાકી ગયો કે પછી હારી ગયો? તારે જે સમજવું હોય તે બસ બંધ કરી દેવું છે મારે, મારી જાતને છેતરવાનું. શું મળ્યું મને મારી આ દંભી જિંદગીમાં? મારી હું થી અમેની આ મુસાફરીમાં, ગામથી શહેરની જિંદગીમાં શું પામ્યો, શું ખોયું? જમા ઉધાર, નફો તૂટો. અરે યાર, પાક્કો બિઝનેસમેન છે તું યાર, કેવું પડે દોસ્ત? વાહ
મારા દંભના મોહરા પાછળ જાણે હું મારો અસલી ચહેરો જ ખોઈ બેઠો છું. મારી આ જડતા, મારી આ કઠોરતા બદલ મને હવે પસ્તાવો થઈ રહ્યો છે. શું વાત કરે છે? ના હોય, સાચું કહું છું. મધુરિકા, આશકા, ગૌરવ, અર્ણવ, અરે પેલા ભાઈલાલભાઈ, જેને હું આજ સુધી મામૂલી સમજતો હતો, એ લોકો તો મહામૂલા નીકળ્યા. એ લોકો તો માત્ર મારી પછીથી હુંફની આશા રાખતા હતા, માત્ર હુંફની. હંમેશા તુચ્છકારતો રહ્યો. હવે તો માત્ર હું એ જ કરીશ એ લોકો ઈચ્છે છે. નહીં નહીં નહીં, એવી ભૂલ નહીં કરતો. બદલાઈ ગયાનો ઢોંગ કરે છે બધા. વધારેમાં વધારે 6 મહિના ક્યાં રહેવાનો છે તું 6 મહિના પછી જોવા માટે? કે બધા તારી પાછળ શું કરે છે? અરે ટેસ્ટથી ઉજવશે પોતાની સ્વતંત્રતા. આજ સમય છે તારા જતા પહેલા એ બધાના પાસા પલટી નાખ. વિશ્વનાથ વીરાણીના દાવની સામે આજ સુધી બધા હાર્યા છે અને હારતા જ રહેશે. અરે માંડ ને, તારા અહમને પોષવાની બાજી માંડ. રમત શૂન્ય ચોકડીની લગાવ. નહીં, નથી માંડવી મારે કોઈ બાજી, નથી રમી મારે કોઈ રમત શૂન્ય ચોકડીની. અરે જેમાં જીત થતો પણ શૂન્ય અને હારો તો ચોકડી. અરે મારા પોતાના સ્વજનોની સામે શાની જીત, શાની હાર, નથી રમી મારે. આ નિર્જીવ દડાઓની જેમ આજ સુધી તે તારા પોતિકાઓને જીવનભર હંફાવ્યા જ છે, વેરણ છેરણ કરી નાખ્યા છે, અને હવે પાછા તારે એને ભેગા કરવા છે. મુશ્કેલ છે. મુશ્કેલ તો શું, હું કહું છું અશક્ય છે. જો માસ્તર, અમે, હું બોલું છું. હાલો, હા ગૌરવ બોલું છું. દોસ્ત, તને ગમે છે એવું ધાંધલ્યું સંગીતમાં નહીં વાગે, પણ મારી આભલું ન ગમે એવું ચોક્કસ વાગે છે. શું કહે છે આશકુ, તને તો ગમે છે ને? તમે લોકો બધા આમ બાઘાની જેમ મને શું કામ જોયા કરો છો? વર્ષો પછી મને આમ પિયાનો વગાડતા જોયો એટલે. મધુ, યાદ છે તને આ પિયાનો મેં જ વગાડતા શીખ્યો હતો. Let's have party. આપણે બધા સાથે મળીને આજે ગીત સંગીતની મહેફિલ જમાવીએ, મિજલસ કરીએ. અરે શું થયું છે તમને લોકોને? તમારા બધાના દોડા ફાટી ગયા એવું નથી લાગતું? જો તો Hey son, I can read your mind. ગૌરવભાઈ, તમે એમ વિચારી રહ્યા છો ને અચાનક આ હિટલર માથી પપ્પા હસમુખભાઈ કેવી રીતે થઈ ગયા?
એ દીકરા, મને આ રૂપમાં ફરી પાછા આવતા 28 વર્ષ થયા. તમે લોકો જો આટલો બધો સમય તમે લેશો તો મારી પાસે તો તમે લોકો તમારા પપ્પાને આ જ રૂપમાં જોવા માંગતા હતા ને? જો અમને અમારા પપ્પા મળ્યા, પણ ક્યારે? Don't cry, બચ્ચા, don't cry. Hey, look at me, બેટા. નહીં, વખત નહીં બગાડવાનો બેટા, વખત નહીં બગાડવાનો. હમણાં સુધી અમે 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 કરતા રહ્યા, પણ આશકા આ ઘડીથી બેટા તારા સમ અમે, એટલે આપણે બધા હું મધુ ગૌરવ આશકા અને આપણી આપણું અને આ અમે માં બે જણા વધુ જોડાવાના છે. બે જણા જમાઈ રાજ. આવો ડોક્ટર અર્ણવ, અમારી પાસે આવો. આશકુ બેટા, ગોડ બ્લેસ યુ. સુખી રહો બેટા, સુખી રહો. નહીં 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 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થતા જોયું છે, પણ હૃદય પરિવર્તન થતા પહેલી વાર જોઉં છું. તમે દુનિયાની 8મી અજાયબી છો સર. નહીં 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 જમાઈ રાજ, સર નહીં, પપ્પા કહો. અમે મેં સાચું કહ્યું છે ને? હા પપ્પા, મને બહુ ગમ્યું. બદમાશ ચાળા પાડે છે મારા ગૌરવ. એ મિસ્ટર ગૌરવ વિરાણી, અહીંયા શું ઉભા છો? જાઓ બહાર, કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. જાઓ. લુક એટ હિમ. કાલિંદી વહુ, તમારે મને એક વચન આપવું પડશે. જે રીતે મારી મધુએ મને સાચવી લીધો છે, એ રીતે તમારે અમારા આ ગૌરવને સાચવી લેવાનો છે. જી પાપા. એ માસ્તર, ત્યાં સંતાઈને શું ઉભો છે? આવ આવ. વિષુ, થેન્ક યુ માસ્તર, થેન્ક યુ. એ માસ્તર, હું કહેતો હતો ને કે સરવાળાના ચિહ્નને જરા ત્રાંસુ કરીને જો ગુણાકાર દેખાશે. આજે બધા સંબંધોના ગુણાકાર કરવાના મૂળમાં છો દોસ્ત. હંમેશ માટે
તું પણ નાલાયક થઈ ગયો છે. એ મધુ, આજના ખુશીના અવસરે આ પ્રસંગે મારી એક ફરમાઈશ છે. એ જ ગીત ફરી એક વાર થઈ જાય. હા મમ્મી, પ્લીઝ. પપ્પા, પપ્પા, नैनं चिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः, न चैनं क्लेदयन्त्यापो, न शोषयति